નમસ્કાર મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઇલી કરંટ અફેર્સ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 13 જુલાઈ 2018. આજ સૌ પ્રથમ આજના દિવસની વાત કરીએ તો આજે રોમન સમ્રાટ જુલિયસ સીઝર અને ગુજરાતી સાહિત્યકાર બટુભાઈ ઉમરવાડિયાનો જન્મદિવસ છે. બટુભાઈનો જન્મ સુરતના વેડછી ખાતે થયો હતો. વેડછીનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતી સાહિત્યકાર જુગતરામ દવેને વેડછીના વડલા તરીકે ઓળખવામાં આવે છે. બટુભાઈની કૃતિઓની વાત કરીએ તો રસગીતો નામનો કાવ્યસંગ્રહ અને વાતોનું વન નામનો વાર્તા સંગ્રહ આ બંને તેઓની કૃતિ છે. બટુભાઈનું એકાંકી ક્ષેત્રે મુખ્ય યોગદાન રહ્યું હતું. એકાંકી એટલે કે એક અંકી અથવા તો એક અંકવાળું, એટલે કે એક અંકવાળા નાટકને એકાંકી કહે છે. બટુભાઈને એકાંકી સાહિત્ય સ્વરૂપના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ શેરેડિનના નાટક ધી સ્કૂલ ફોર ધી સ્કેન્ડલનો સંસાર એક જીવન નાટ્ય નામથી અનુવાદ કર્યો હતો. તેઓએ સૌ પ્રથમ લોમહર્ષિણી નામનું મૌલિક નાટક લખ્યું હતું અને આ નાટક બાદ તેઓ એકાંકીકાર તરીકે પ્રસ્થાપિત થયા હતા. તેઓની અન્ય એકાંકી રચનાઓની વાત કરીએ તો તેમાં માલાદેવી, રક્ષા, મત્સ્યગંધા અને ગાંગેય, અસંખ્ય આદર્શો અને શેવલિનીનો સમાવેશ થાય છે. તેઓના સન્માનમાં અમદાવાદ ખાતે બટુભાઈ ઉમરવાડિયા ડ્રામેટિક રિસર્ચ, જેને બુડરેટરી તરીકે ઓળખવામાં આવે છે, ચાલે છે. આ સંસ્થા નાટકના અધ્યયન અને સંશોધનની સંસ્થા છે. બીજા ન્યૂઝની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયુષ્યમાન ભારત યોજના માટે આધાર કાર્ડ જરૂરિયાત નહીં હોવાનું જણાવાયું. આ યોજનાનો લાભ લેવા માટે રેશન કાર્ડ, વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, મનરેગા જેવા વિવિધ આઈડીથી લાભ મેળવી શકાશે. આયુષ્યમાન ભારત યોજનાને તારીખ 21 માર્ચ 2018 રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. યોજનાનું પૂરું નામ આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન છે. આ યોજના હેઠળ પરિવાર દીઠ ₹5 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. આ યોજના માધ્યમિક અને તૃતીય સ્તરની સ્વાસ્થ્ય સવલતોને આવરી લે છે. આ યોજનામાં પરિવારના કદ અને વયની કોઈ પણ મર્યાદા આપેલ નથી. ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં બાળકોને રૂબેલા વાયરસનું રસીકરણ ફરજિયાત બનાવાયું. રૂબેલા વાયરસનું સગર્ભા માતાને ચેપ લાગતા જન્મનાર બાળકને કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ એટલે કે CRS નામનો વાયરસ લાગુ પડે છે. આ વાયરસ લાગતા જન્મનાર બાળકના લક્ષણોમાં બહેરાશ, હૃદયરોગ અને મગજનો ઓછો વિકાસ વગેરે જોવા મળે છે. સામાન્ય માણસોને રૂબેલા વાયરસનો ચેપ લાગતા જે લક્ષણો જોવા મળે છે તેમાં હળવો તાવ, મોઢા પર દાણા, ગળચી ફૂલી જવી વગેરેનો સમાવેશ થાય છે. દૂરસંચાર આયોગ દ્વારા ટ્રાઈને નેટ ન્યુટ્રાલિટી સંદર્ભે ભલામણ કરવામાં આવી. આ ભલામણો મુજબ કોઈ પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISP કોઈ પણ કન્ટેન્ટ કે સેવાઓને બ્લોક કરી શકશે નહીં. આ ભલામણોમાં રિમોટ સર્જરી અને ઓટોનોમસ કાર જેવી સેવાઓને નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આયાત નિર્ભરતા ઘટાડવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. આ ટાસ્ક ફોર્સમાં વાણિજ્ય, ઉદ્યોગ નીતિ અને પ્રમોશન, સ્કિલ ડેવલપમેન્ટ, આવક, સંરક્ષણ ઉત્પાદન, સ્ટીલ, પેટ્રોલિયમ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન વિભાગના સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના લાહોર ખાતે સ્વાત ખીણમાં પર્વતને કાપી અને ઉપસાવાયેલી 1400 વર્ષ જૂની બુદ્ધની પ્રતિમાને સમારકામ દ્વારા નવું સ્વરૂપ અપાયું. વર્ષ 2001માં તાલિબાની આતંકીઓ દ્વારા આ પ્રતિમાને ફૂંકી દેવામાં આવી હતી. વર્ષ 2012માં તેનું સમારકામ શરૂ કરાયું હતું, જેને 6 વર્ષ બાદ 2018માં સંપૂર્ણપણે કરી લેવામાં આવ્યું છે. આ સમારકામમાં ઇટલી સરકાર દ્વારા ₹20 કરોડની આર્થિક મદદ કરવામાં આવી હતી. વર્ષ 2001માં અફઘાનના બામિયાન ખાતે પણ બુદ્ધની 56 મીટર ઊંચી પ્રતિમાને ઉડાવી દેવામાં આવી હતી. ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2018માં ભારતને 4થું સ્થાન અપાયું છે. આ રિપોર્ટમાં કુલ 136 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ પ્રથમ સ્થાન ચીન, બીજું સ્થાન અમેરિકા, ત્રીજું સ્થાન રશિયા અને 4થું સ્થાન ભારતને અપાયું છે. રિપોર્ટ મુજબ ભારતના પાડોશી દેશની વાત કરીએ તો ચીનનું 3રું સ્થાન, નેપાળ 10મું, ભૂટાન 136મું, બાંગ્લાદેશ 56 અને પાકિસ્તાનને 17મું સ્થાન અપાયું છે. વર્લ્ડ બેંક દ્વારા મિસ્ડ ઓપોર્ચ્યુનિટીઝ ધ હાઈ કોસ્ટ ઓફ નોટ એજ્યુકેટિંગ ગર્લ્સ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ રિપોર્ટ મુજબ 6 થી 17 વર્ષની 13.2 કરોડ છોકરીઓ શાળા પ્રવેશથી વંચિત રહી છે. અને રિપોર્ટ મુજબ છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવા બદલ વિશ્વને અંદાજે $300 અબજ સુધીનું નુકસાન થયું છે તેવી વિશ્વ બેંક દ્વારા વાત કરવામાં આવી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com દ્વારા ડેઇલી કરંટ અફેર્સ સિરીઝના 13 જુલાઈ 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે.